ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી પેસેન્જર રો-રો ફેરી સર્વિસ શરૂ કરાયા બાદ હવે રો-પેક્સ સર્વિસ ચાલુ કરવામાં આવશે, જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી કરવાના છે. આ સર્વિસ અંગે વિગતે માહિતી આપવા માટે ફેરી સર્વિસ કંપની દ્વારા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. ઇન્ડિગો સી વે કંપની દ્વારા આ ફેરી સર્વિસ ચાલુ કરાશે. કંપનીના ચેરમેને જણાવ્યું કે આ સર્વિસમાં લોકો તેમના વાહનો સાથે મુસાફરી કરી શકશે. મુસાફરો માટે જહાજમાં સ્નેક્સ બાદ અને રિલેક્સ થવા માટેની પણ સુવિધા હશે અને વાહનો મૂકવા માટે અલગ વ્યવસ્થા છે. એક ફેરીમાં 60 જેટલી ટ્રક, 5-7 બસ, 40 કાર, 40 જેટલી બાઇક સાથે લઈ જઈ શકાય છે અને તેની કેપેસિટી એટલી રખાય છે. ત્યારે આ જહાજ કોરિયામાં બનાવવામાં આવ્યું છે, જેની લંબાઈ 110 મીટર, વજન 6543 મેટ્રિક ટન અને ઘોઘાથી દહેજ 3-4 કલાકમાં તે પહોંચાડી શકે છે. એક મુસાફરનું ભાડું તેમાં 400 રૂપિયા જેટલું હશે અને એક ટ્રકનું ભાડું 4500 તો ત્યારબાદ પ્રતિ ટન વજનના 125 રૂપિયા રહેશે. થોડા દિવસો પહેલા રો-પેક્સમાં એક ટ્રક નહોતી ચડી શકી તેવા વાયરલ વિડીયો અંગે તેમણે સ્પષ્ટતા કરી છે કે જહાજમાં જે ખામી હતી તે દૂર કરી દેવાઈ છે. રો-પેક્સ સર્વિસ એટલે તમે તમારો વેહિકલ કે કાર્ગો સાથે રોલ ઇન થાવ ને રોલ આઉટ થાવ અને પેસેન્જર માટે બેસવાની સુવિધા સારામાં સારી છે. આમાં કાર પાર્કિંગ, ટ્રક પાર્કિંગ, બસ પાર્કિંગ બધું જ છે. એકવાર તમે વેહિકલ શિપમાં લઈને આવી જાઓ છો પછી તમારે વેહિકલ ત્યાં પાર્ક કરી દેવાનું હોય છે અને બધા જ લોકોએ સિટિંગ એરિયામાં જવાનું હોય છે. આ સિટિંગ એરિયા કમ્પ્લીટ એસી છે. ત્યાં આગળ સ્નેક બાર્સ છે, ખાવા પીવાની સગવડ છે, વ્યવસ્થિત ટોયલેટ છે અને તમારે રિલેક્સ થવું હોય તો રિલેક્સ પણ થઈ શકો છો. ટ્રક ડ્રાઈવરો માટે તો ખરેખર આ સારું છે, કારણ કે એ લોકોને આટલું ચલાવ્યા પછી ઓછામાં ઓછો 3-4 કલાકનો સારામાં સારો આરામ મળે.